તો બે મુદ્દા છે કે એક મુદ્દો આવ્યો છે અત્યારે આપણે વડોદરાથી, એક મુદ્દો આવ્યો છે અમદાવાદથી, અને અત્યારે આમ આદમી પાર્ટીના જે છે કૈલાસનભાઈ અત્યારે આપણી સાથે જોડાયા છે. નમસ્કાર. શબ્દો જે છે આપણા કાનમાં જાય એટલે મજા આવે, ગલગલિયા થાય, પણ એ ખરેખર એ શબ્દો પાછા હવામાં ઉગડી જતા હોય છે. પણ અત્યારે એક આંકડો આવ્યો છે જે કદાચ તમને પણ તમારા રૂવાડા ઉભા થઈ જશે કે પાણીનું બિલ 65 લાખ રૂપિયાનું આવે, એ પણ ઝાડને ફૂલને પાણી પીરવા માટે. તમારો જે ફ્લાવર શો છે અમદાવાદનો, એ ફ્લાવર શોનું જે બિલ આવ્યું છે 65 લાખ રૂપિયા, અને કમિશનરે લાલ આંખ કરી છે અને ખૂબ જે છે આ બાબતે આકરું વલણ છે. એટલે કમિશનરે તો એમ કીધું કે નહીં ચલાવી લેવામાં આવે. તો આટલા મોટા બિલ જો ફ્લાવર શોમાં 65 લાખ રૂપિયાના બિલ જો આ લોકો મૂકી દેતા હોય તો એને શરમ કે સંકોચ નહીં થતો હોય? જેટલા દિવસ નો ફ્લાવર શો હોય છે ને, એ ફ્લાવર શો માં સતત માનલો મેઘરાજ વરસે અને સતત એકદમ ગાજવાજ થી વરસે એટલો પાણી નાખવાનું હોય ને, તો એ કામ હું 5 લાખ રૂપિયા માં કરી આપું એમને. તો આ 65 બાકીના 60 લાખ ક્યાં ગયા? આવી ગયો તો એ તો બધા જેને ટેન્ડર આપ્યો, જેને કામ સોંપ્યો, જે અધિકારી આપ્યો, જે પોલિટિકલ માણસ જોડાયેલો હોય, એ બધાનો અંદર મેલી ભગત છે. બધા જોડે અંદર ખાવું ખાવાનું છે. આયોજન નાનું હોય છે કે અમે 4-5 લાખ માં કરશું અને પછી જયારે એમ થાય કે હવે પૂરું થઈ ગયું ત્યારે મોટું બિલ કરી નાખે છે, તો આની કોઈ સિસ્ટમ કે એવું કોઈ લગામ ખરી? સાહેબ તમને એક વાત કહું, તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે અને બધે નાગરિક જાગૃત નાગરિકને આ મુદ્દા પર સંસદીય થવું પડશે. જે રીતે દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન પ્લાનિંગ, પછી તમારા રોડ રસ્તા રિપેરિંગ, પછી ગાર્ડન ડેવલપમેન્ટ, પછી બ્લોક લગાડવાના કામ, આ બધા જે ધંધા છે ને, એમાં 30% કોસ્ટિંગ છે, 70% ખાઈ જાય છે બધા મળીને. આલો વિચારો, અને કોઈ બોલવાનો નથી. અધિકારી પણ ખાય છે, ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ખાય છે, એન્જિનિયરે ખાય છે, વર્કરે ખાય છે, કોન્ટ્રાક્ટરે મોટા ભાઈ ખાય છે, અને આ બધા ભાજપના મળતિયા લોકો છે. એ ગોઠવણા છે કે તારે કોકરી નો તારે ઝાડનું કામ કરવાનું, તારે આ કરવાનું, તારે બ્લોક લગાડવાનું, તારે સફાઈ કરવાની. તમને આ નવાઈ લાગશે કે આઈધર સફાઈ કામદાર બધા આપણા કોન્ટેક્ટમાં છે. સફાઈ કામદારના 5 માણસ તો કામ હોય તો 20 માણસ બતાવવામાં આવે છે, 15 માણસ પૈસા ખાઈ જાય છે. અને પાછું કેટલા બધા કામ છે અને એક મિનિટ સાહેબ, એનો સૌથી મોટો નુકસાન તમારા મારા જેવા જેન્યુઇન ટેક્સ પેયર ને છે, કે આપણે મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ, રોડના વસ્તુ ટેક્સ ભરીએ છીએ, પાણીના વેરા ભરીએ, બધું ભરીએ છીએ, પછી પણ આપણને ભોગવવાનો આવે છે ને, આપણે સુવિધાઓ નથી મળતી. તો હમણાં જ એક અમદાવાદથી અમારી સાથે જોડાયા હતા સંજયભાઈ, એમણે કીધું કે ખતરનાક ભ્રષ્ટાચાર અમદાવાદમાં થઈ રહ્યો છે, કે બસ સ્ટેશન જે બનાવવામાં આવ્યું છે લોખંડના, હવે એ આખે આખું જો એનું વજન છે તેનો ભાવ કાઢે તો એ 1 લાખ રૂપિયામાં થાય છે, અને એની બદલે 2 લાખ રૂપિયામાં એ જે છે. તો આ બધી જ વસ્તુ કોઈ જોતું નથી? આ બાબત શું છે? એમ નાની નાની વસ્તુ ધ્યાન રાખો તમે, અને આ કરોડો રૂપિયા જે છે એના ભ્રષ્ટાચાર થઈ જાય છે. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બરાબર. આ સિસ્ટમ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે. દરેક સ્તરમાં બધાના ટકાવારી નક્કી કરેલા છે, બધાના વ્યવહાર નક્કી કરેલા છે, કોઈ બોલતો નથી. અને આ બધાને બોલવા માટે એક જ માણસે બોલવું જોઈએ, એ છે ગુજરાતની પ્રજા, જે ધર્મના નામ ઉપર ભયમાં ભાજપને મત આપી દે છે. આ બધા ભોગવવાળા એને આવે છે. તમે ને હું મિડિલ ક્લાસ ફેમિલી છીએ, આપણે આપણા રોજ રોજ બ્રેડ બટર થી બહાર આવતા નથી. ને રાજકીય માણસ જયારે કોઈ પણ ટાઈપનો આંદોલન કરે કે કોઈ પણ એક્ટિવિટી કરે, ત્યારે એને અલગ અલગ કેસ સેક્શનમાં નાખીને, કેસમાં નાખીને, અને જે ફિટ કરી નાખે, તમે નામે એક્ઝામ્પલ આપો. માન લો હું મહાનગરપાલિકા અમદાવાદના સામે વિરોધ પ્રદર્શન કરું, તો સૌથી પહેલા પોલીસ મને પરમિશન ના આપે. માન લો મેં પ્રેશર કર્યું, પરમિશન મળી ગઈ, અને માન લો હું આ મહાનગરપાલિકાના નો પુતળો દહન કરું, બરાબર. પુતળો દહન કરવામાં કોઈ મોટો નુકસાન થતો નથી, પણ નગર પોલીસ અધિકારી મને સરકારી સંપત્તિ નુકસાન પહોંચવાના નામ ઉપર, કારણ કે મેં રોડ પર પુતળો બાળ્યો, એમાં જે પેલો કહેવાય ને કે આપડે કોલતાર થોડો બળી ગયો, રોડ ને નુકસાન થયું, રાષ્ટ્રીય સંપત્તિ નુકસાન કે એ નામ પર મને જેલમાં નાખી દે છે, મને બેલ નથી મળતી. અને
એનો નિયમ એવો છે કે આવો કોઈ નુકસાન થયો હોય તો પેલા સરકારી અગ્રે ચેક કરે નુકસાન કેટલું થયું, એસેસ કરે, 500 રૂપિયા 1000 રૂપિયા બે હજાર પેલા દંડ કરે, દંડ ના ભરવું જેલમાં નાખવાનો હોય. પણ કૈલાસભાઈ પૂતળું એટલે પૂતળું પાછું એવું હોય છે કે ખરેખર સળગાવનાર કોણ છે? જો એ સત્તા પક્ષ સળગાવે છે તો રોડ ને નુકસાન નથી થતું, એટલે પૂરતું પૂતળું સમજદાર છે. અને જો વિરોધ પક્ષ સળગાવે છે તો એ પૂતળું જે છે રોડ ને નુકસાન કરે છે. તો શું કહેશો? તમે સિમ્પલ એક્ઝામ્પલ આપો તો ગાંધીધામ નો પુલ છે હમણાં, બરાબર, કાલ કોંગ્રેસ પક્ષે એને ખોલી આપ્યો, બરાબર, લોકો માટે સરકારે વળી બંધ કરાવ્યો ભાજપ વાળાએ. આજ ખાલી પુલ ના કારણે હજારો લાખો રૂપિયા ડીઝલ એમને મળે છે અને આ એટલે રોકી રાખે કોઈ એને રિબન કાપે, કોઈનો રિબન કાપે એના માટે કાલે કપાઈ ગઈ રિબન કાપીને જસ ખાટવા માટે આ લોકો તમારા મારા જોડે મજાક કરી રહ્યા છે. જી, એટલે પહેલા કોંગ્રેસે ઓપનિંગ કર્યું ને પછી બીજા દિવસે, એટલે ગઈકાલે પાછું ભાજપે કર્યું, પરમ દિવસે કોંગ્રેસે ઓપનિંગ કર્યું અને ગઈકાલે જે છે એ ભાજપે પાછું ઓપનિંગ. એવી રીતે માંડવીમાં પણ થયું હતું, માંડવીનો પુલ પણ રેડી હતો. એટલે આ બધી જે છે ને રિબીન વાળી જે વસ્તુ જે છે ને એ ક્યાંક ને ક્યાંક આપણે મૂંઝાવે છે. કૈલાસભાઈ, ના સાહેબ, આના માટે સૌથી મોટા જવાબદાર તમે ને હું એ સામાન્ય મતદાર છીએ. જી, કે આપણે છે ને ચોરો ને સતત વાર વાર તમે આજની વાત કરો, મને આજે જ મુંદ્રા માંડવી મહાનગર નગરપાલિકા છે ત્યાંથી ફોન આવ્યો, એક કાર્યકર્તા, એક માણસ વ્યક્તિ ગયો નગરપાલિકામાં, એને પરમિશન માંગી, બરાબર, તો પરમિશન કીધું અમને જી બી ના પડે તો પરમિશન નહીં આવે. પશ્ચિમ વીજ નિગમ જે PGVCL એને એમને પરમિશન આપણને ના પાડી છે એવું અધિકારીએ નગરપાલિકાના પ્રમુખે કીધું, બરાબર. મેં ફોન થી વાત કર્યું, ભાઈ જો તમને ના પાડી હોય તો તમારે અમને તમારું કોઈ સર્ટિફિકેટ જોતું નથી, PGVCL ને લેટર મને આપી દો, હું PGVCL ને લડી લઈશ કે મારે તમે કેમ નથી આપતા, શું કામ ના પાડી? બરાબર, એ પણ તે વાળી નથી એમના પાસે. વિધાનસભા જે છે માંડવીમાં ઉમેદવારી કરી છે, એ હાર જીત જે છે એ પરિણામ જે કઈ પણ આવે, પ્રજા માટે હું સતત લડતો રહીશ. આજે 2022 ને 24 થઈ અને 2022 માં આ કૈલાસદાનભાઈ જે છે એના શબ્દો હતા, ઘણા લોકો જે છે નેતાઓ જે છે શબ્દો બોલી અને પછી ફરી જતા હોય છે, પણ કૈલાસદાનભાઈ આજની તારીખમાં માંડવી અને મુદ્રાના પ્રશ્નો માટે, એ પછી જનરલ ગુજરાતનો કોઈ પણ પ્રશ્ન હતો પણ જે છે એ અડીખમ ઉભા હોય છે અને માંડવી મુદ્રા માટે પણ અડીખમ. તો ફરી એકવાર આપને ખરેખર અભિનંદન, કારણ કે નેતા જે છે બોલીને ફરે નહીં, એને જ નેતા કહેવાય. અને આજે જે છે ઘટનાઓ બની રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક પ્રજાઓ, અને અત્યારે એક છેલ્લો પ્રશ્ન, ભાવનગરથી એક દાદાનો ફોન હતો, ખૂબ આક્રોશમાં હતા અને એમણે કીધું કે આ બધું શું ચાલી રહ્યું છે, અને એમણે તો શબ્દોમાં જે કંઈક કડકાઈ પણ દેખાડી કે આ બધી વસ્તુ જે છે હવે યુવાનો જે છે નિરાશ થઈ રહ્યા છે. તો શું કહેશો આ વર્તમાન સ્થિતિને લઈને? અંતિમ પ્રશ્ન સાહેબ, ખરેખર બજારમાં જબરજસ્ત ફ્રસ્ટ્રેશન છે, બેરોજગાર યુવાનો, ઘરને રસોડા મેનેજ કરતી બહેનો જે રસોડો મેનેજ કરતી હોય છે, બરાબર, અને 50,000 થી નીચે નોકરીમાં કમાતા લોકો, આ બધાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે મોંઘવારી, સરકારી વ્યવસ્થામાં કમી, અને આ બધાના કારણે કોઈને કઈ કામ થતા નથી. આજ તમે સમજો કોઈ પણ, આપણે સૌથી સારો રાજી થાય કે નરેન્દ્રભાઈ મોદી જયારે માં કાર્ડ કાઢ્યો, આપણે રાજી થયા. મને ગમ્યું કે ચલો ગરીબ માણસ તો હવે મેડિકલ ખર્ચા કાળે બરબાદી નહીં આવે, તમે કાર્ડ લઈ જાઓ, અરે ધક્કા ખાઈ થાકી તમારે મેળ નહીં પડે. મુખ્યમંત્રીએ એક એવી સ્કીમ લાયા કે કોઈ પણ એવો મોટો મેડિકલ ખર્ચો કોઈ ના આવે તો 10 લાખ સુધી ખર્ચો છે એ CM ફંડ માંથી જશે, કન્ડિશન કોઈ ધારાસભ્ય લેટર લખીને આપે. આજ પરિસ્થિતિ એવી છે, તમે લેટર લખીને આપો ને ધારાસભ્ય કે ભાઈ આ બીમાર છે, જેની જરૂરત છે, એની હાલત ખરાબ છે, 10 લાખ રૂપિયા ફંડ માંથી આપો. ત્યારે પેમેન્ટ પેલા તો 70-80% રિજેક્ટ થઈ જાય છે, જે 15-20% મળે છે એ પણ 2-3 મહિના મળે છે. દિવાળી શું કરશે મને કહીજો. તો આ બધી વસ્તુ જે છે એનામાં અત્યારે MLA ને મૂકવાનું કારણ શું, એટલે કે વહીવટ બરાબર થાય એટલા માટે, કે પછી જે છે એ પાછી એક વોટ બેંક નો જ મુદ્દો હોય શકે કે શું હોય શકે? એનામાં શું છે કે ધારાસભ્ય હોય, જો સાચો ધારાસભ્ય હોય, જો તમને કહી દો ભુજના પેશન્ટ માટે હું બોટાદના ધારાસભ્ય લેટર આપું છું, જી ભુજના પેશન્ટ માટે એ કેશુ બાબા નથી આપતા આપણા, અને બોટાદના ધારાસભ્ય છે મારા આ ઉમેશ મકવાણા, એ લેટર લખીને આપે છે તો પેશન્ટ ના પૈસા નો પ્રોસેસ થાય, ત્યારે ખબર પડી જાય પરિસ્થિતિ શું ચાલે છે, આનામાં કામ કેટલો ડીલે, શું કામ ચાલે છે. એટલે ક્યાંક જે ભાજપના ચૂંટાયેલા લોકો છે એમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી ના આશરે ચૂંટાઈ ગયા, જનતા અમારા મત આપ્યા છે ને આપે જકમારીને આપ્યા છે, આપણે જનતાનું કામ કરવું નથી, મોદી સાહેબ ના નામ પર હાર કર્યા ચૂંટાઈ જશું, ને 30 વર્ષથી ચૂંટાઈ રહ્યા છે, એટલે એ વિચાર ને આઈડિયા પણ એમને સાચા છે. જોડે એ પણ વાત છે, ચૂંટાયેલો ધારાસભ્ય બીજો ટિકિટ મળશે ભાજપ એને કોઈ ગેરંટી નથી,
કોઈ ભાજપના ધારાસભ્ય જવાબદારી લેતો નથી. એ એમ સમજે કે મોદી ચૂંટાઈ ગયા આપણો રાજ્યમાં ચાલ્યા કરશે. પછી નાના નાના પંચાયતનો સભ્ય હોય કે સાંસદ હોય, વિનોદ ચાવડા પાસે પણ તમે કામ લઈને જાઓ તો વિનોદ ચાવડાના કામમાં ક્યાંય પણ તમને એવું નહીં લાગે કે જનપ્રતિનિધિનું કામ છે. એટલે ગમે તો કરશે તો નહીં કરે. એવા 500 દાખલા છે. જી 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 જી. તો આ એક જે છે એ પ્રજા માટે જે છે એ આ લોકશાહી છે ને, લોકશાહીના બાદ પ્રજાના જ કામ જો ન થતા હોય અને એનામાં જો ક્યાંક ને ક્યાંક રાગદ્વેષ આવતું હોય, અને વડોદરાના જેમ વિજયભાઈ શાહે કીધું કે વોટ બેંક તમે નથી તો પછી તમને કામ પણ નહીં મળે, આ લોકશાહીનું ખૂન છે ખરેખર. તો આવું ન હોવું જોઈએ.